બે દિવસ બાદ ઠંડીમાં ઠૂંટવાશે ગુજરાત. બે દિવસ બાદ ઠંડી વધવાની હવામાન વિભાગે કરી આગાહી. પવનની દિશામાં બદલાવને કારણે ઠંડીમાં વધારો થવાની શક્યતા. રાજ્યમાં ઠંડીનો મારો. સૌથી ઓછા 14 ડિગ્રી તાપમાન સાથે અમરેલી અને વડોદરા ઠૂંઠવાયું. અમદાવાદમાં 16.5 ડિગ્રી તાપમાન રહ્યું તો ગાંધીનગરમાં 15.7 ડિગ્રી તાપમાન નોંધાયું. આગામી દિવસોમાં પારો ગગડવાની શક્યતા. શિમલામાં ભારે હિમવર્ષાનું આગમન. ઠંડા પવન સાથે હિમવર્ષા થતા શિમલામાં બરફની ચાદર જોવા મળી. પ્રકૃતિએ જાણે સફેદ ચાદર ઓઢી હોય તેવા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા. શિમલામાં હિમવર્ષા વચ્ચે ઉમટ્યા પ્રવાસીઓ. પ્રવાસીઓ બરફના ગોળા બનાવી બરફવર્ષાનો લીધો આનંદ. હિમવર્ષા, ઠંડા પવન અને માઇનસ તાપમાનમાં લોકોએ વિવિધ પર્યટન સ્થળોએ ફરવાની મજા માણી. હિમાચલ પ્રદેશના મનાલીમાં પણ ઠંડીનું આગમન. પારો ગગડતા પર્વતો પર બરફની ચાદર છવાઈ. માઇનસમાં તાપમાન નોંધાતા રહીશોએ ગરમ વસ્ત્રો પહેરવાની કરી શરૂઆત. બરફવર્ષાના આહલાદક નજારાનો આનંદ માણવા પ્રવાસીઓનો પણ ધસારો વધ્યો. તમિલનાડુમાં ફિંઝલ ચક્રવાતથી ભારે વરસાદનું એલર્ટ. કાવેરી ડેલ્ટા વિસ્તારમાં ભારે વરસાદ થતા એનડીઆરએફ એસડીઆરએફની ટીમો તૈનાત કરાઈ. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. શાળા કોલેજોમાં રજા જાહેર. તમિલનાડુના નાગપટ્ટિનમમાં ફિંઝલ વાવાઝોડાની અસર. તેજ પવન સાથે દરિયામાં ભારે કરંટ. રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી. વાતાવરણ ખરાબ બનતા ચેન્નઈમાં હવાઈ સેવાની અસર. નાગપટ્ટિનમમાં ફિંઝલ વાવાઝોડુએ ખેડૂતોને રોવડાવ્યા. ભારે વરસાદ થતા ડાંગરનો પાક ધોવાયો. ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોને ભારે નુકસાન. શ્રીલંકામાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ. ભારે પૂર આવતા 8 લોકોના મોત. 2 લાખથી વધુ લોકો પ્રભાવિત. અનેક લોકો ગુમ થયા હોવાના સમાચાર. બંગાળની ખાડી પર સર્જાયેલા ડીપ ડિપ્રેશનના કારણે શ્રીલંકામાં પૂરનો પ્રકોપ. પૂરના પાણી ભરાઈ જતા અનેક વિસ્તારો બીટમાં ફેરવાયા. કુદરતના કહેર સામે જનતા લાચાર. દિલ્હીમાં પ્રદૂષણ રોકવા કરાઈ રહ્યા છે પ્રયત્નો. દિલ્હીમાં ગાડી ચલાવનારાઓને હવે ગાડીઓ પર લગાવવું પડશે ખાસ સ્ટીકર. ક્રોમિયમ આધારિત હોલોગ્રામ સ્ટીકર વડે ગાડીઓના એન્જિનની ઓળખ કરવામાં થશે સરળતા. રાજકોટમાં ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા. વઘઈ ચોકડી નજીક પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો ભેડફાટ. રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો. પ્રશાસને સમારકામ હાથ ધર્યું. ગીર સોમનાથમાં શેરડી પકવતા ખેડૂતો માટે આનંદના સમાચાર. કોડીનાર અને તાલાલાની 2 બંધ શુગર મિલ ફરીથી શરૂ થશે. ઇન્ડિયન પોટાશ લિમિટેડ શુગર મિલ શરૂ કરવાની તારીખ જાહેર કરી. કોડીનાર અને તાલાલા શુગર મિલ ઓક્ટોબર નવેમ્બર 2025માં શરૂ કરવાનું એલાન. ગાંધીનગર બાદ મહીસાગરમાં પણ બીઝેટ ગ્રુપની ઓફિસ સામે આવી. લુણાવાડામાં મોડાસા રોડ પર 2 વર્ષથી કાર્યરત છે બીઝેટ ગ્રુપની ઓફિસ. 4-5 દિવસથી ઓફિસ પર જોવા મળ્યા તાળા. બીઝેટ ગ્રુપ કાંડમાં ધરપકડ કરાયેલા એજન્ટનો ફોટો આવ્યો સામે. એજન્ટ મયુર દરજીને ભૂપેન્દ્રસિંહે કાર ગિફ્ટમાં આપ્યું હોવાનું ખુલ્યું. ફોર્ચ્યુનર કારની ખરીદી સમયનો ફોટો મળ્યો. ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો આરોપી સાથેનો વધુ એક ફોટો સામે આવ્યો. સોશિયલ મીડિયામાં સામે આવ્યા ફોટા. બીઝેટ ગ્રુપ કાંડના આરોપી મયુર દરજી સાથે ફોટો વાયરલ. મયુર દરજીની સીઆઈડી ક્રાઇમે કરી ધરપકડ. મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા અંગે સૌથી મોટો ખુલાસો. ખુદ ધારાસભ્ય કરી રહ્યા છે મહાઠગનું માર્કેટિંગ. બાયડના એમએલએ ધવલસિંહ ઝાલાએ પોન્જી સ્કીમનું કર્યું હતું માર્કેટિંગ. બીઝેડ ગ્રુપનું ભોપાળું બહાર આવતા જ ધારાસભ્ય ધવલસિંહે કરી સ્પષ્ટતા. સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોને લઈ એમએલએ ધવલસિંહે શૈક્ષણિક સંસ્થાના ગ્રોથની વાત કરી હોવાનું આપ્યું નિવેદન. વિડીયોને મારી મચીડીને અલગ રીતે બતાવવામાં આવ્યો હોવાનો પણ કર્યો દાવો. સાબરકાંઠાના ઝાલાનગર ગામે ભૂપેન્દ્ર ઝાલાના ઘરે સીઆઈડી ક્રાઇમ ત્રાટકી. સતત 3જા દિવસે પણ સીઆઈડી ક્રાઇમના દરોડા. 3 વૈભવી કાર જપ્ત કરી ગાંધીનગર સ્થિત સીઆઈડી ક્રાઇમની ઓફિસે લવાશે. બીઝેડ ગ્રુપના કાંડને લઈને નવો ખુલાસો. રોકાણકારોને 7-18% સુધીના વ્યાજ આપવાની વાત કરી પૈસા ઉઘરાવતા. એજન્ટોને રોકાણ પર 5-25% સુધી કમિશન આપતા ભૂપેન્દ્રસિંહ ઝાલા રોકાણ લાવનાર એજન્ટોને મોંઘી ગાડી ગિફ્ટ આપતો. અરવલ્લીમાં બીઝેડ ગ્રુપ સામે સીઆઈડી ક્રાઇમની તવાઈ. માલપુરમાં બીઝેડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમને તાળા મરાયા. 5 લાખથી વધુ રોકાણકારોને લોભામણી લાલચો આપી 6,000 કરોડનું કરાયું છે કૌભાંડ. બીઝેડ ગ્રુપે કરેલી ઠગાઈ મામલે ન્યૂઝ 18ની ટીમ પહોંચી આરોપી મયુર દરજીની ઓફિસ અને ઘરે. આરોપીના ઘર અને ઓફિસ બંને જગ્યાએ જોવા મળ્યા તાળા. સીઆઈડી ક્રાઇમે મયુર દરજી નામના એજન્ટની કરી હતી ધરપકડ. પોન્જી સ્કીમ મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના ભાજપ પર પ્રહાર. ભૂપેન્દ્ર ઝાલાએ ભાજપનું પ્રાથમિક સભ્યપદ લીધું હોવાના કર્યા પ્રહાર. એકાદ કાંડમાં દાખલારૂપ કાર્યવાહી કરવા કોંગ્રેસે માંગ કરી.
વીઝેડ ગ્રુપ મામલે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખના ભાજપ પર પ્રહાર. ભૂપેન્દ્રસિંહ ઝાલા પર ભાજપ નેતાઓના ચાર હાથ હોવાના આરોપ. ધારાસભ્ય અને મંત્રીઓ વીઝેડના સીઈઓનું માર્કેટિંગ કરતા હોવાનો અશોક પટેલનો દાવો. વીઝેડ ગ્રુપને લઈને સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખની પ્રતિક્રિયા. ભૂપેન્દ્રસિંહ પક્ષનો પ્રાથમિક સભ્ય હોઈ શકે, ભૂપેન્દ્ર પાર્ટીમાં કોઈ હોદ્દો ધરાવતો નથી. પોલીસ દ્વારા ચાલી રહી છે કાર્યવાહી. મહાઠક ભૂપેન્દ્ર ઝાલા અંગે કોંગ્રેસના આક્ષેપો પર ભાજપે આપી પ્રતિક્રિયા. પ્રદેશ ભાજપ કન્વીનર યજ્ઞેશ દવેએ કહ્યું, કોઈની ફરિયાદ ન હોવા છતાં પોલીસ અને સરકારે પગલું ભર્યું છે. કલેક્ટર કચેરીએ એકત્ર થયા, સમાજ સાથે થતા અન્યાય સામે સ્વરક્ષણ મેળવવા ગન લાયસન્સ આપવાની માંગ. મોરબીમાં 200 પાટીદારોએ બંદૂક માટે અરજી કરવાના મામલે એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલનું નિવેદન. કહ્યું, સ્વરક્ષા માટે હથિયાર માંગવું એ ખોટું નથી, પોલીસે ચકાસણી કરીને લાયસન્સ આપવું જોઈએ. મોરબીમાં પાટીદાર યુવાઓના ગન લાયસન્સની માંગ મામલે કાંતિ અમૃતિયાએ કોંગ્રેસ આગેવાન મનોજ પનારા સામે સાધ્યું નિશાન. ચૂંટણી પહેલા સમાજને ગુમરાહ કરવાનું ષડયંત્ર ગણાવ્યું. કચ્છના અંજારમાં લોક સુનાવણીમાં વિરોધ. ખાનગી કંપની માટે યોજાયેલી સુનાવણી રદ કરવા સ્થાનિકોએ માંગ કરી. પ્રાંત અધિકારીએ સુનાવણી રદ ન કરતા લોકોએ રોષે ભરાઈ સુનાવણીના સ્થળે ધરણા કર્યા. વડોદરાની સયાજી હોસ્પિટલમાં સુરક્ષાને લઈને તંત્રની ઘોર બેદરકારી સામે આવી. હોસ્પિટલમાં 51 કેમેરા બંધ હાલતમાં તો 357 સિક્યુરિટી ગાર્ડ સામે માત્ર 112 સિક્યુરિટી ગાર્ડ જ ફરજ પર તૈનાત થતા સુરક્ષા વ્યવસ્થા સામે ઉઠ્યા સવાલ. સયાજી હોસ્પિટલમાં સુરક્ષા અંગે સુપ્રિન્ટેન્ડન્ટ રંજન અય્યરે આપ્યું નિવેદન. કહ્યું, 10 સીસીટીવીનું રિપેરિંગ ચાલુ છે તો નવા ખરીદાયેલા 70 સીસીટીવી ઇન્સ્ટોલ કરવામાં આવશે. સિક્યુરિટી ગાર્ડની સુરક્ષામાં પણ વધારો કરાશે. વડોદરામાં પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી યથાવત. પિરામિડા રોડ પર આવેલું ફિશ માર્કેટ સીલ કરાયું. 5 થી વધુ વર્ષ સુધી અનેક નોટિસ ફટકાર્યા બાદ પણ પરવાના ફી ન ભરાતા માર્કેટ બંધ કરાયું. છોટાઉદેપુરમાં 1.7 કરોડના ખર્ચે બનેલું મલ્ટીપર્પઝ બિલ્ડિંગ ખાઈ રહ્યું છે. તો છેલ્લા 5 વર્ષથી બિલ્ડિંગની હરાજી ન થતા ખંડિત બન્યું કોમ્પ્લેક્સ. હેતુફેર કરવાની પ્રક્રિયા પૂર્ણ ન થતા હરાજી અટકી. બિલ્ડિંગમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીના ઢેર જોવા મળ્યા. કરોડોના ખર્ચે બનેલા કોમ્પ્લેક્સનો શૌચ ક્રિયા માટે થઈ રહ્યો છે ઉપયોગ. કોમ્પ્લેક્સની દુકાનોની હરાજી કરવા સ્થાનિક વેપારીઓ કરી રહ્યા છે માંગ. ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના ગામડાઓના રસ્તા બન્યા બિસ્માર. ચોમાસામાં ધોવાયેલા રસ્તાઓનું પેચવર્ક ન કરાતા સ્થાનિકોને હાલાકી. વહેલી તકે રસ્તાનું નવીનીકરણ કે સમારકામ કરવા માંગ. ભાવનગરમાં નિર્માણધીન ફ્લાયઓવર બનાવવાની કામગીરી 4 વર્ષે પૂર્ણ ન થતા સ્થાનિકોને હાલાકી. શાસ્ત્રીનગરથી દેસાઈનગર સુધી 170 કરોડના ખર્ચે 2020માં શરૂ કરાયું હતું કામ. ફ્લાયઓવર પરનો વન વે રોડ શરૂ કરવા હિલચાલ. રાજ્યમાં 3 ડિસેમ્બરે તમામ પ્રી સ્કૂલ રહેશે બંધ. વિવિધ માંગ નહીં સ્વીકારાતા પ્રી સ્કૂલના સંચાલકોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો. ભાડા કરાર, બીયુ પરમિશન સહિતના પ્રશ્નોના નિરાકરણ માટે સંચાલકો ગાંધીનગર એકઠા થઈને નોંધાવશે વિરોધ. જૂનાગઢમાં ગાદી વિવાદ વકર્યો. હરિગીરી અને પ્રેમગીરી સામે ફરિયાદ કરવા નાના પીર બાબાએ કરી અરજી. દાંત ધમકી આપવા, અપશબ્દો બોલવા અને અનધિકૃત રીતે કબજો લેવા અંગે અરજી. હરિગીરીએ ધમકી આપી પ્રેમગીરીને મહંત બનાવ્યાનો ઉલ્લેખ. જૂનાગઢમાં સાધુના વિવાદ મામલે બેઠક. ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખે કરી મધ્યસ્થી. મહેશગીરી અને હરીશગીરી સાથે યોજી બેઠક. વિવાદનો સુખદ અંત આવે તે માટેના પ્રયાસ શરૂ. રાજકોટ મનપામાં જન્મ મરણની નોંધણીની કામગીરી ઠપ. નોંધણી માટેનું સર્વર ઈ ઓળખ બંધ થતા કામગીરી બંધ કરાઈ. સતત 2 દિવસ અરજદારોને ધર્મના ધક્કા થતા ભારે રોષ. રાજ્યમાં આધાર માટેની લાઈનો અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા. નોટબંધીથી શરૂ થયેલી લાઈન હજુ યથાવત. 24 કલાકથી વધુ લોકો લાઈનમાં ઉભા રહેવા મજબૂર. આદિવાસીઓ દ્વારા અલગ ભીલીસ્તાનની માંગના વિવાદ સામે સરકારના આદિજાતિ વિકાસના મંત્રીઓનો વિરોધ. રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી કુબેર ટિંડોર અને કુંવરજી હડપતીએ કહ્યું, અલગ ભીલીસ્તાનની માંગનો કોઈ મતલબ નથી. ભરૂચના નબીપુર ગામે ડીજીવીસીએલની ટીમે સઘન ચેકિંગ હાથ ધર્યું. વીજ ચોરીનો બનાવ ધ્યાનમાં રાખી 15 ટીમોના કાફલાએ ચેકિંગ હાથ ધર્યું. સરપ્રાઇઝ ચેકિંગના લીધે વીજચોરોમાં ફફડાટ. સુરતમાં પ્રી સ્કૂલ એસોસિએશને કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. પ્રી સ્કૂલમાં બીયુ પરમિશન, 15 વર્ષના ભાડા કરાર અને ટ્રસ્ટ બનાવવાના સરકારના નિર્ણયનો વિરોધ. બીયુના બદલે સ્ટેબિલિટી સ્ટ્રક્ચર સર્ટિફિકેટ રાખવા માંગ. નિયમોમાં ફેરફાર નહીં તો 90% પ્રી સ્કૂલ બંધ થવાની સ્થિતિ.
અમદાવાદ મનપા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ચેરમેનની અધિકારીઓને તાકીદ. કાઉન્સિલર સભ્ય દ્વારા પૂછાયેલ પ્રશ્નોનો સમયસર જવાબ આપવા સૂચના. બજેટ જાહેર કરાયેલા કામ સત્વરે કરવાની પણ આપી સૂચના. ખ્યાતિકાંડ મામલે મોટી કાર્યવાહી. આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણીનું લાયસન્સ 3 વર્ષ માટે રદ. મેડિકલ કાઉન્સિલે એમબીબીએસ, એમડી મેડિસિન, ડીએનબી મેડિસિન અને ડીએનબી કાર્ડિયોલોજીનું લાયસન્સ રદ કર્યું. ગેરકાયદે ટ્રીટમેન્ટનો પર્દાફાશ થતા કાર્યવાહી. ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ અને આરોપીની પૂછપરછમાં થયા મોટા ખુલાસા. પીએમજેવાય યોજના સિવાય 450 થી વધુ ડોક્ટરોના સંપર્કમાં હતા આરોપીઓ. નાના ક્લિનિક અને અન્ય ડોક્ટરોની મદદથી પણ દર્દીઓને સારવાર માટે ખ્યાતિ હોસ્પિટલમાં લાવતા હતા. ચિરાગ રાજપૂતે ખ્યાતિ હોસ્પિટલમાં પાર્ટનરશીપ માટે 1,25,00,000 આપ્યા હતા. હોસ્પિટલ શરૂ થયા પહેલા જ પીએમજેવાય યોજનામાં કૌભાંડનું પ્લાનિંગ કર્યું હતું. ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી સંજય પટોડિયાની આગોતરા જામીન અરજી પર ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી. હોસ્પિટલમાં ડાયરેક્ટરનો હોદ્દો ધરાવે છે સંજય પટોડિયા. કોર્ટે ચુકાદો અનામત રાખ્યો. શનિવારે અરજી પર આપી શકે છે નિર્ણય. યાત્રાધામ દ્વારકામાં ધોળા દિવસે બાઇકની ચોરી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. ખાનગી હોટલ બહાર પાર્ક બાઇક અજાણ્યો શખ્સ લઈને નાસી છૂટ્યો. પોલીસે સીસીટીવી આધારે ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા. સુરતના વરાછાના ત્રિકમનગર વિસ્તારમાં નબીરાઓએ જાહેરમાં ઉજવ્યો બર્થડે. કાળા કાંચ, સફેદ મોડિફાઈડ લાઇટ સાથેની ગાડીઓ લઈને સોસાયટીમાં કરી જન્મદિવસની ઉજવણી. સુરત પોલીસ કમિશનરના જાહેરનામાનો સરેઆમ ભંગ કર્યો. અમરેલીના સાવરકુંડલામાં ભાજપ મહામંત્રી રાજુ નાગરેચા પર હુમલો. અન્ય 2 વેપારી પર પણ અજાણ્યા શખ્સોએ કર્યો હુમલો. લોહાણા સમાજની વાડી પાસે કેબિન હટાવવાનું કહેતા અજાણ્યા લોકોએ હુમલો કરી ફરાર. ઘાયલો હોસ્પિટલમાં સારવાર હેઠળ. અમરેલી સાવરકુંડલાના હિન્દુ સંગઠનોમાં ભારે રોષ. રિદ્ધિ સિદ્ધિ ચોકમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા. ભાજપ નેતા પર હુમલાના ઘેરા પ્રત્યાઘાત. સાવરકુંડલાના શહેરની મોટા ભાગની બજારો બંધ. શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. સાવરકુંડલામાં ભાજપ મહામંત્રી પર હુમલો કરનારા 4 આરોપી સકંજામાં. પોલીસે 4 વિધર્મીની કરી ધરપકડ. હજુ 1 આરોપી પોલીસ પકડથી દૂર. શાંતિ જાળવવા પોલીસની લોકોને અપીલ. બાળ તસ્કરીમાં મદદ કરતી હતી મહિલા. અગાઉ નકલી ડોક્ટરની થઈ હતી ધરપકડ. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી. મહીસાગરના લુણાવાડામાં ખેતરમાં ત્રાટક્યા તસ્કરો. મગવાસ ગામમાં ખેતરમાંથી ડાંગરની ચોરી કરી તસ્કરો ફરાર થયા. રાતના સમયે 100 મણ ડાંગરની ચોરીને આપ્યો અંજામ. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી. અમદાવાદ સાયબર ક્રાઇમને મળી મોટી સફળતા. 1.15 કરોડના ડિજિટલ એરેસ્ટ કેસમાં 5 આરોપી સકંજામાં. બેંક કર્મચારી સહિતના આરોપીની ધરપકડ. પાર્સલમાં ડ્રગ્સ હોવાનું કહીને પડાવતા પૈસા. પોલીસે બેંક ખાતાઓમાં રૂપિયા સીઝ કર્યા.